આ બહુ મોટી સામાજિક સમસ્યા છે એને ફક્ત ને ફક્ત રાજકીય પરિપ્રેક્ષ્યમાં ન જોવી જોઈએ. બિલકુલ, એટલે રાજકીય રંગ આપણે માત્ર ન આપીએ. રુઝાન, આપણી પાસેથી પણ હું એ જ કહેવા માંગીશ કે પક્ષ કે વિપક્ષની આ વાત નથી, આ મારી તમારી આપણા સૌની વાત છે અને આ સહિયારી જવાબદારી છે. સામાજિક કાર્યકર છો, આપ આ દિશામાં કામ કરી રહ્યા છો, તો આપણી પોતાની જે જવાબદારી હોવી જોઈએ શું હોવી જોઈએ, આ દિશામાં વધારે શું કરવું જોઈએ, અંતરિયાળ વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં જે બાળકો છે તે લોકો સુધી પોષણ પહોંચાડવા માટે શું કરી શકાય? અત્યારે અગર તમે અમદાવાદ સિટીની જ વાત કરો, જ્યાં પેલા ચાલી અને સ્લમ છે એની જ વાત કરું છું, કે આપણા અમદાવાદમાં બી બહુ ચાલીને સ્લમ વાળા એરિયા છે, એટલે ઇટ સ્ટીલ ધેર. હવે ત્યાં તમે જોશો તો સૌથી પહેલા તે લોકોને આ મિડ ડે મીલ સ્કીમને એટલો કઈ ફાસ્ટ ફાયદો નથી. અગર બાજુની સ્કૂલમાં જાય તો ઠીક છે, પણ નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં જાય તો એ બી નથી મળતું, એટલે દે આર નોટ, એ કુપોષિત જ રહે છે. પછી બીજું આપણે વાત કરીએ ત્યાં જે ગંદકી, વી આર ટ્રાઇંગ કે અમે ત્યાં ક્લીનલીનેસ કરાવીએ, કારણ કે બાથરૂમ સેનિટેશન એ બધી વાત સાચી છે, પણ મેં કહું ને અધર ધેન બાથરૂમ બનાવવાના જે પાણીના ઇસ્યુઝ થાય છે ત્યાં બી થઈ રહ્યા છે, પાણીના ઇસ્યુઝ થાય છે. પેલા ગાય ઢોર વચ્ચે હું રબારી એક્ઝામ્પલ તમને એક સરસ એક્ઝામ્પલ આપી દઉં. રબારી કોલોની ગઈ અહીંયા ક્યાં કઈ બાજુ આવી, રબારી કોલોની આવે આઈ થિંક નરોડા બાજુ કે અમરાઈવાડી, અમરાઈવાડી બરોબર. 26 જાન્યુઆરી નો દિવસ હતો અને એની એક પેલી હતી, શું કે મ્યુનિસિપલ સ્કૂલ હતી, શાળા નંબર મને યાદ નથી શું હતો. એ મ્યુનિસિપલ સ્કૂલમાં અમે બધા કહેતા, નાના નાના બાળકો બધા બેઠા હતા અને 26 જાન્યુઆરીનું ફંક્શન હતું અને પછી ગિફ્ટ આપવાની હતી, તો બહાર બધી ગાય, ઢોર, ગંદકી બધું જ હતું. હવે મેં ત્યાંના કોર્પોરેટર હતા, મને નહીં ખબર કે ત્યાંના કોર્પોરેટર રબારી છે, એટલે જયારે મેં એમને કહ્યું કે યાદ નથી મને પછી પાસેથી કોઈ કહ્યું, તો મેં એમને સમજાવ્યું કે સાહેબ આ નાના બાળકો ભણી રહ્યા છે, તમે અહીંયા ગંદકી તો જો કેટલું વાસ મારે છે, તો કે બેન અહીંયા તો 100 ગાયો છે, અમે એનું શું કરીએ. પછી એટલે એનો એટલે આવો સરપ્રાઈઝ, પણ આ મેડમ આ સમજવા જેવી સ્ટોરી છે તમને બી, કે મને ના ગમ્યું કે અમે તમને ચૂંટીને મૂકીએ છીએ અને પછી તમે અમને પૂછો, અમને જ પૂછો કે શું કરીએ. અગર એઝ અ શું કહેવાય ગુજરાત સિટીઝન હું આપી શકીશ, 4 એડવાઇસ આપી શકીશ કે સાહેબ મલ્ટી લેવલ કરી, જો તમે પાર્કિંગમાં મલ્ટી લેવલ છે ને ગાય ધોરને ત્યાં રાખો, હું કહી શકું છું, પણ એ તમારું કામ છે, કારણ કે યુ હેવ બીન તમને ઇલેક્ટ કરીને અમે લાયા છે કે તમે અમારો પ્રશ્ન હલ કરો. એના બદલે ભાઈ મને પૂછતા હતા બેન શું કરું, બેન શું કરું, જેને કે મારાથી પ્રશ્ન હલ થવાનો હતો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે આ મેન્ટાલિટી હોય ને બેન ત્યારે કશું ના થાય, કારણ કે અમે તો બોલીને જઈશું, કારણ કે અમારા હાથમાં નથી મલ્ટી લેવલ લેવલ કરીને ગાયોને ત્યાં રાખવા માટે, કારણ કે છે જગ્યા ગવર્મેન્ટે વેચી નાખી. મેં કહું ગવર્મેન્ટે વેચી નાખી તો તમે ગવર્મેન્ટને કહો, અમને શું કામ કહો, તો તમારે તો સોલ્યુશન લાવવા માટે અહીંયા છીએ. એટલે એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે ભાઈ આવી ગંદકીમાં હવે મેઇન પોઈન્ટ છે. અગર તમને આપણે ઈચ્છા હોય તો આપણે જઈએ, જયારે બી જશું આ દેખાવાનું જ છે આપણને, અને ત્યાં તમે કેમેરા નાખીને જુઓ અને ત્યાં લોકોને પૂછો, લોકો કંટાળી ગયા છે, પણ બિચારા એ લોકોના હાથમાં નથી કે કારણ કે ગાયો પછી અમે ક્યાં મૂકીએ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અગેન સે કે આવી ગંદકીમાં જયારે બાળકોને તમે કહો તો પછી ઓબ્વિયસલી સ્ટન્ટેડ થશે, વેસ્ટેડ થશે, અંડરવેટ થશે, બધું થવાનું છે ને. એટલે આપણે ભલેને રોજ જેટલું બી જમાડીએ એ લોકોને, 45 બી જમાડીએ, પણ ફાઈનલી આ જ રિઝલ્ટ આવવાનું છે. ધીસ ઇઝ એક આ એક એક્ઝામ્પલ આપ્યો જે મેં નરી આંખે જોયા છે. એટલે બિલકુલ, એટલે રુઝાન આપ કહી રહ્યા છો કે આખું એક સર્કલ છે, માત્ર ખાવાનું સારું આપવાથી કશું નહીં થઈ શકે, સ્વચ્છતા પણ એટલી જ જાળવવી પડશે અને બધું જ જે રીતે પહોંચાડવું પડશે. જયારે બાળક આવે છે એની પહેલા બી ઇટ્સ અ પ્રોસેસ, કારણ કે ઘણા નથી કહેતા કે ભાઈ